ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ વિડીયો બાય એક લવે એક્સપિરિયન્સ ક્લાસ ટ્વેન્ટી થ્રી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટીના કરંટ અફેર્સનું આપણે અહીંયા એનાલિસિસ કરવાનું છે ગાઈઝ વિડીયોને અંત સુધી જોજો બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી અહીંયા અમે મૂકી છે જે આપણી આવનારી એક્ઝામ માટે બહુ જ ઉપયોગી સાબિત થશે આપ અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બે લાયકમ પર ક્લિક કરો જેથી આવનારી ડેલી કરંટ અફેર્સની વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી પહોંચી શકે વિધાઉટ એની ટાઈમ વેસ્ટિંગ લેટ સ્ટાર્ટ ટુડેઝ કરંટ અફેર્સ તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ તાજેતરમાં થયેલી જાહેરાત અનુસાર કયા એરબેઝમાં તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનવા જઈ રહી છે એન્ડ ધ ઓપ્શન ઇઝ કચ્છ ફલોદી લખનઉ અને લાસ્ટ છે એન બી ધ રાઈટ આન્સર ઇઝ ડી એ એન બી ગુજરાત માટે આજે એક સૌથી મોટા અને ગર્વ થાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના નલિયા ખાતે તેજસની પ્રથમ સ્ક્વોડ્રન નલિયા આપણું કચ્છમાં આવેલું છે તો ગુજરાતના નલિયા ખાતે તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનવા જઈ રહી છે આ સિવાય રાજસ્થાનના ફલોદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની તૈનાતી કરવામાં આવશે આ એક સ્ક્વોડ્રનમાં ઓછામાં ઓછા અઢાર વિમાનો રાખવામાં આવે છે આઈ રિપીટ એક સ્કવોડ્રનમાં ઓછામાં ઓછા અઢાર વિમાન વન એટ વિમાન રાખવામાં આવે છે એન્ડ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના કયા સ્થળે વિશ્વકક્ષાના સીપ બ્રેકિંગ યાર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એન્ડ મિત્રો અહીંયા ઓપ્શન છે પીપાવાવ સંચાણા અલંગ કંડલા રાઇટ આન્સર થશે આનું સંચાણા સંચાણા એ જામનગર ખાતે આવેલું એક બંદર છે જે બે હજાર બારથી એનો વિવાદ ચાલી રહ્યો હતો એનો અત્યારે સુખદ ઉકેલ લાવી અને એને ફરીથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનું આ બીજું સીપીઆર બનવાનું બનાવ બનવા જઈ રહ્યું છે પ્રથમ અલંગ જે ભાવનગર ખાતે આવેલું છે જે વિશ્વનું સૌથી શિપ બ્રેકિંગ યાર્ડ છે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અંતર્ગત કામ કરે છે હવે ક્વેશ્ચન એવો થાય કે ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મુકેશ કુમાર છે આઈ રિપીટ મુકેશ કુમાર એ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વનું એકમાત્ર નરમુખ ગણેશની પ્રતિમા ધરાવતું એટલે કે માણસના મુખ જેવી ગણેશની પ્રતિમા ધરાવતું મંદિર ક્યાં આવેલું છે એન્ડ ધ ઓપ્શન ઇઝ તિલ તર્પણપુરી ઓપ્શન બી ગુવાહાટી પુરી અને તિરુવનંતપુરમ એન્ડ ધ રાઈટ આન્સર ઇઝ તિલ તર્પણપુરી એ તમિલનાડુમાં આવેલું છે ત્યાં આ વિશ્વના એકમાત્ર નરમુખ ગણેશની પ્રતિમા ધરાવતું મંદિર છે અહીંયા બીજા ઓપ્શન છે ગુવાહાટી ગુવાહાટી ખાતે એ આસામ આસામની અંદર આવેલું છે ગુવાહાટી ખાતે વિશ્વ પ્રસિદ્ધ કામાખ્ય મંદિર આવેલું છે જે ભારતીય શક્તિપીઠો માટેનું શક્તિપીઠોમાંનું એક કામાખ્ય મંદિર પણ છે બરાબર છે મિત્રો આગળ છે પુરી પુરી એટલે જે આપણું ઓડિશા ખાતે આવેલું જગન્નાથપુરી જે ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે અને લાસ્ટમાં છે તિરુવનંતપુરમ જે કેરળમાં આવેલું છે જ્યાં વર્લ્ડ ફેમસ પદ્મનાભ સ્વામી ટેમ્પલ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી ની સ્પોન્સરશિપ કોના દ્વારા બસોને બાવીસ કરોડમાં ખરીદવામાં આવી છે એન્ડ ધ ઓપ્શન સ્ટાર વિવો ઓપ્પો ડ્રીમ ઇલેવન અહીંયા એનો રાઈટ આન્સર થશે ડ્રીમ ઇલેવન ડ્રીમ ઇલેવને બસ્સોને બાવીસ કરોડની અંદર આની સ્પોન્સરશિપ મળી ખરીદી છે બરાબર આ સાથે એ અનએકેડેમી પણ એની રેસમાં હતું ડ્રીમ ઇલેવનની સાથે સાથે અનએકેડેમી પણ રેસમાં હતું પરંતુ તેને પાછળ છોડી અને ડ્રીમ ઇલેવનને એની સ્પોન્સરશિપ મળી છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કઈ બેંક દ્વારા કેવાયસી માટે વિડીયો કોલિંગ સુવિધા ઊભી કરવામાં આવે છે એન્ડ ધ ઓપ્શન ઇઝ એસબીઆઈ બેન્ક ઓફ બરોડા એક્સિસ એન્ડ કોટક મહિન્દ્રા રાઇટ આન્સર ઇઝ કોટક મહિન્દ્રા અહીંયા મિત્રો કેવાયસી જે આપણે પ્રચલિત છે એ કેવાયસીનું પૂરું નામ શું થાય તો નો યોર કસ્ટમર આઈ રિપીટ નો કે એનઓ ડબલ્યુ નો યોર કસ્ટમર જેની અંદર જે આપણે રેગ્યુલર કસ્ટમરો છે એમના ફોટો આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફના આધારે જે પ્રોસેસ કરવામાં આવે છે એ કેવાયસી કરી એમ કહેવાય છે હવે કેવાયસીની જરૂરિયાત કેમ છે તો કેવાયસી એ બેંક માટે ફરજિયાત છે જો બેંક એ ના કરે તો આરબીઆઈ દ્વારા તેને પેનલ્ટી કરવામાં આવે છે એટલા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે બીજું કે અત્યારના આ કોરોનાના સમયની અંદર કસ્ટમર બેંક સુધી કેવી રીતે આવી શકે એ પણ એક પ્રોબ્લેમ છે તેને ટેકલ કરવા માટે કોટક મહિન્દ્રા બેંક દ્વારા આ વિડીયો કેવાયસી ફેસિલિટીઝને ઊભી કરવામાં આવે છે તો અહીંયા ઓપ્શન થશે કોટક મહિન્દ્રા ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સ્વચ્છ સર્વેક્ષણ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી અંતર્ગત ભારતના કયા શહેર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એન્ડ ધ ઓપ્શન ઇઝ ઇન્દોર સુરત મુંબઈ ચંડીગઢ ઇન્દોર અહીંયા રાઈટ આન્સર થશે ઇન્દોર ઇન્દોર સતત ચાર વર્ષ સુધી સતત ચોથા વર્ષ સુધી સ્વચ્છ શહેરનું બિરુદ્ધ જીત્યું છે મતલબ આની પહેલાં પણ ત્રણ વર્ષ સુધી એ સતત જીતતું આવ્યું છે સુરત અને નવી મુંબઈ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંક છે એ આપણા માટે ગર્વની વાત છે સુરત બીજા નંબરે આવ્યું છે જે એક લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં ઇન્દોર સુરત અને મુંબઈને મળે છે તથા ચંડીગઢની વાત કરીએ તો ચંડીગઢને સૌથી વધુ યુએલબીની શ્રેણીમાં સૌથી સ્વચ્છ માટે તથા સૌથી ઓછા યુએલબીની શ્રેણીમાં ઝારખંડને પ્રાપ્ત થયો છે સો યુ સૌથી વધારે યુએલબી માટે ચંડીગઢને પ્રાપ્ત થયો છે અને સૌથી ઓછા માટે ઝારખંડને પ્રાપ્ત થયો છે બરાબર છે મિત્રો તો આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે તો આ આ શહેરી આવાસ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ એક રેન્ક પાર પાડવામાં આવે છે જે દર વર્ષે પાડવામાં આવે છે આનો સાચો આન્સર થશે ઇન્દોર એનપીસીએલ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ એટલે કે એન આઈ નવા સીઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે એન્ડર ઓપ્શન ઇઝ રિતેશ શુક્લા બીમલ ઝુલકા સંજય કોઠારી એન્ડ રાજેન્દ્રન તો એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ એનઆઈપીએલના નવા સી તરીકે રિતેશ શુક્લાની અહીંયા ઓપ્શન એ રિતેશ શુક્લાની નિમણૂક કરવામાં આવે છે ક્વેશ્ચન નંબર એટ ભાસ્કર મૈતી કે જેમનું હાલમાં નિધન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો ઓપ્શન એના છે ફૂટબોલર ક્રિકેટ ટેબલ ટેનિસ અને કબડ્ડી તો એ ફૂટબોલ સાથે સંકળાયેલા છે ભાસ્કર મૈતીની અહીંયા આપણે વાત કરીએ તો એ ફૂટબોલરની અંદર ગોલકીપર હતા ગોલકીપર હતા બરાબર છે મિત્રો અને હાલમાં તેમનું નવી મુંબઈ ખાતે નિધન થયું છે નાઇન્ટીન સેવન્ટી એઇટમાં ઈરાક ખાતે જે એશિયન ગેમ્સ રમાઈ હતી તેમાં ભારતીય ફૂટબોલ ટીમનું તેમણે નેતૃત્વ કર્યું હતું આગળ છે ક્વેશ્ચન કયા દેશ સાથે ભારતે લોકોથી લોકો વચ્ચે એક સાંસ્કૃતિક સંબંધ કેળવાય તે માટે સાંસ્કૃતિક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે જેમાં ઓપ્શન છે ડેનમાર્ક અફઘાનિસ્તાન ઇઝરાયલ અને ભૂટાન તો અહીંયા એનો રાઈટ આન્સર થશે ઇઝરાયલ ઇઝરાયલ સાથે ભારતે સાંસ્કૃતિક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે આ સિવાય હું અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્સ બીજા કયા કયા ક્ષેત્રની અંદર જે આપેલા ઓપ્શનમાંથી ભારત દેશે કરારો કર્યા છે એની પણ ચર્ચા કરીશ ધ્યાનથી મિત્રો સાંભળજો જેમાં પહેલું છે ડેનમાર્ક તો ડેનમાર્ક જોડે ભારતે પાવર ક્ષેત્રે પાવર ક્ષેત્રે ડેનમાર્ક જોડે ભારતે કરાર કર્યા છે અફઘાનિસ્તાનને અફઘાનિસ્તાન સાથે ભારતે એજ્યુકેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અંદર કરાર કર્યા છે ઇઝરાયલ સાથે કલ્ચરલ બાબતે જે કરાર કર્યો એના સિવાય સાયબર સિક્યુરિટી ક્ષેત્રની અંદર પણ ભારત અને ઇઝરાયલ વચ્ચે કરાર થયેલા છે ભૂટાન જોડે પણ ભારતે કરાર કર્યો છે ભૂટાન જોડે કયા ક્ષેત્રમાં તો એન્વાયરમેન્ટ ક્ષેત્રના અંદર ભૂટાન જોડે કરાર કરેલા છે તો આન્સર થશે ઇઝરાયલ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટેન કયું રાજ્ય પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આખા દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ઓપ્શન છે એના મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ઓડિશા તો રાઈટ આન્સર થશે એનો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ કે જે રોડ ઉપર વેન્ડર્સ જે વેચે છે એ લોકોને કોરોનાની અંદર આ મહામારીની અંદર સહાય કરવા માટે ભારત સરકાર દ્વારા જે લોન્ચ કરવામાં આવી હતી એનું તથા રાજ્ય સરકારો દ્વારા જે બેનિફિટ્સ એ લોકોને મળ્યા છે એ પ્રમાણે મધ્યપ્રદેશ આખા ભારત દેશની અંદર પ્રથમ સ્થાને રહ્યું છે તો મધ્યપ્રદેશ એમાં પ્રથમ સ્થાને છે બીજું મિત્રો અહીંયા ઓપ્શન પર નજર કરીએ તો ગુજરાત ગુજરાત કઈ બાબતે પ્રથમ સ્થાને રહ્યું છે તો સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં આપણું ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ મિત્રો તો મનરેગામાં મનરેગામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે મનરેગા મનરેગા એટલે જોબ દેવાની અંદર એ પ્રથમ સ્થાને પ્રાપ્ત થયું પ્રથમ સ્થાન પર આવ્યું છે તથા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે એન સી આર અંતર્ગત જે વુમન ક્રાઇમના બાબતે પણ યુપી એ ટોપ પર રહ્યું છે વાત કરીએ ઓડિશાની તો ઓડિશા એ અમૃત યોજનાના ઇમ્પ્લિમેન્ટેશનમાં ટોપ પર રહ્યું છે મિત્રો જે મેં કીધું એને તમે નોટડાઉન કરી લેશો ઇટ્સ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ બરાબર આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે જેને નોટડાઉન કરી લેજો ક્વેશ્ચન નંબર ઇલેવન ફ્રાન્સિસ્કો અસુને કયા દેશના પ્રધાનમંત્રીના રૂપમાં ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે ઓપ્શન છે એના એક્વેટોરિયલ ગીની કઝાકિસ્તાન ઓમાન અને સિંગાપુર એન્ડ ધ રાઈટ આન્સર ઇઝ એકવીટોરિયલ ગીની બીજા ત્રણ ઓપ્શન્સ છે એની અહીંયા વાત કરીશું આનો આન્સર થશે એક્વેટોરિયલ ગીની બરાબર છે અને બીજા ઓપ્શન્સમાં જોઈશું આપણે તો કઝાકિસ્તાનની વાત કરીએ મિત્રો તો કઝાકિસ્તાન સાથે ભારતને બે એક્સરસાઇઝ થાય છે લશ્કરી એક્સરસાઇઝ એમાં એક કઝીંદ કાઝિંદ અને બીજું નામ છે પ્રબલ દોસ્તયક એક છે કાઝિંદ અને બીજું છે પ્રબલ દોસ્તયક એક એક છે કાઝિંદ જે તો આપણે ન્યૂઝમાં હોય જ છે પણ એક બીજી પણ છે કઝાકિસ્તાન જોડે પ્રબલ દોષેક આ બે એક્સરસાઇઝ ઇન્ડિયા કઝાકિસ્તાન સાથે કરે છે આ સિવાય ઓમાન સાથે ભારત ત્રણ એક્સરસાઇઝ કરે છે એક અલ નાગા એક્સરસાઇઝ બીજી ઇસ્ટર્ન બ્રિજ એક્સરસાઇઝ ત્રીજી નાસિમ અલ બેહર એક્સરસાઇઝ અલ નાગા એક્સરસાઇઝ ઇસ્ટર્ન બ્રિજ એક્સરસાઇઝ નાસીમ અલ બિહિર એક્સરસાઇઝ આ ત્રણ એક્સરસાઇઝ ઓમાન સાથે ઇન્ડિયા કરે છે એના સિવાય સિંગાપુરની વાત કરીએ તો સિંગાપુર જોડે પણ ભારત ત્રણ પ્રકારની ત્રણ એક્સરસાઇઝ કરે છે એક છે અગ્નિ વોરિયર નેક્સ્ટ બોલ્ડ કુરુક્ષેત્ર અને ત્રીજી છે સિમ્બેક્સ સિમ્બેક્સ બોલ્ડ કુરુક્ષેત્ર અને અગ્નિ વોરિયર જે ભારત સિંગાપુર સાથે કરે છે અહીંયા ક્વેશ્ચન આપણે વાત કરી ફ્રાન્સિસ્કો અસુની એવી જ રીતે અત્યારે તાજેતરમાં ડોક્ટર કીર્થ ક્રિસ્ટોફર રાવલી ડોક્ટર ક્રીથ ક્રિસ્ટોફર રાવલી પણ પ્રધાનમંત્રી તરીકે બીજી વાર તેમના દેશ ત્રિનેદાદ અને ટોમ્બેકોના પ્રધાનમંત્રી બન્યા છે જે પણ એક કરંટ ફેક્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી નીચેના પૈકી કયા દેશ દ્વારા માર્ટર કાસિમ સુલેમાની કયા દેશ દ્વારા માર્ટર કાસિમ સુલેમાની બેલાસ્ટિક મિસાઇલ બનાવવામાં આવે છે તો એનો ઓપ્શન છે અહીંયા ઈરાક ઈરાન UAE UAE એટલે કે યુનાઇટેડ આરબ એમિરાટ્સ એન્ડ લાસ્ટ ઓપ્શન ઇઝરાયલ તો આનો આન્સર થશે ઈરાન ઈરાન દ્વારા બેલેસ્ટિક એટલે જમીનથી જમીન પર મિસાઇલ માર્ટર કાસિમ નામ છે એનું માર્ટર કાસિમ સુલેમાની જેમના સ્વદેશી બનાવટની મિસાઇલ છે તો ઓપ્શનનો રાઈટ આન્સર થશે ઈરાન ક્વેશ્ચન નંબર થર્ટીન તેરમો ક્વેશ્ચન છે કે ભારતીય રેલવે દ્વારા કયા ઝોનમાં રોલ ઓન રોલ ઓફ આર ઓ એને કહેવાય છે આર ઓ આર રોલ ઓન રોલ ઓફ સર્વિસની ટ્રાયલ કરવામાં આવે છે તો કયા ઝોનની અંદર ભારતીય રેલવે દ્વારા આવી ટ્રાયલ કરી છે તો એ શું છે હું સમજાવીશ મિત્રો ઓપ્શન છે એના નોર્થ ઇસ્ટ રેલવે સાઉથ રેલવે નોર્થ સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે તો સાઉથર્ન રેલવેમાં આ રોલ ઓન અને રોલ ઓફ ટ્રાયલ કરવામાં આવે છે હવે શું છે આ રોલ ઓન અને રોલ ઓફ તો આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જેમાં ગાડીના ઉપર એટલે કે રેલવેના ઉપર ટ્રક્સ મૂકવામાં આવે છે એ ટ્રક્સની અંદર માલ ભરી અને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનનું વર્ક થાય એને રોલ ઓન અને રોલ ઓફ કહેવામાં આવે છે જેની ટ્રાયલ સાઉથ રેલવેમાં અત્યારે ચાલી રહી છે અને કરી પણ લીધી છે અમુક જગ્યાએ કરી લીધી છે અને અત્યારે અમુક જગ્યાએ ચાલી રહી છે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ બેગ ઓફ સ્ટોરીઝના લેખક કોણ છે તો ઓપ્શન છે એના સુધામૂર્તિ રસ્કિન બોન્ડ પારો આનંદ અને અનુષ્કા રવિશં શંકર તો એનો આન્સર થશે સુધામૂર્તિ સુધામૂર્તિ દ્વારા આ એક બેસ્ટ બુક છે મિત્રો સુધામૂર્તિ દ્વારા ગ્રાન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ બેગ ઓફ સ્ટોરીઝ નામની આ જે બુક છે એ બુક સુધામૂર્તિ દ્વારા બહાર પાડવામાં આવી છે જેના લેખક છે સુધા મૂર્તિ નીચેના પૈકી કયા રાજ્ય દ્વારા ઇન્દિરા રસોઈ યોજના લોન્ચ કરવામાં આવી છે હમણાં જ આ જે રાજ્ય છે અને આ યોજના લોન્ચ કરી છે એ કયું છે તો એના ઓપ્શન જોઈએ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તો રાજસ્થાન સરકાર દ્વારા સદભાવના દિવસ સદભાવના દિવસ કે જે આપણા ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીના જન્મ દિવસને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ દિવસને અનુલક્ષીને એ દિવસે જ આપણા રાજસ્થાન સરકાર દ્વારા ઇન્દિરા રસોઈ યોજના લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આ હતા તારીખ ટ્વેન્ટી થ્રી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટીના કરંટ અફેર્સ આવી જ અવનવી માહિતી માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહો સ્ટે સેફ સ્ટે હોમ જય હિન્દ જય ભારત